નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું પ્રાપ્તિ પંડે આપનું સ્વાગત કરું છું. ન્યૂઝ ફોકસની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. ન્યૂયોર્કમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું G4 સમૂહ દેશોના વડાઓને સંબોધન. આતંકવાદ અને જળવાયુ પરિવર્તન નવા પડકારો હોવાનું જણાવ્યું. બાદમાં સિલિકોન વેલી જવા થયા રવાના. સંયુક્ત રાષ્ટ્રસંઘની વિશ્વસનીયતા અકબંધ રાખવા માળખામાં સુધારાની પીએમ મોદીની હિમાયત. ટકાઉ વિકાસ માટે ક્લાઇમેટ જસ્ટિસ પર મૂક્યો ભાર. 15 વર્ષમાં ગરીબી અને ભૂખમરો દૂર કરવાના ઉદ્દેશ સાથે UNSDGને મંજૂરી. અપ્રમાણસર સંપત્તિ કેસમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વીરભદ્રસિંહ સામે સીબીઆઈએ દાખલ કર્યો કેસ. દિલ્હી શિમલા ખાતેના નિવાસસ્થાનો સહિત 11 જેટલા સ્થળોએ દરોડાની કાર્યવાહી. મુખ્યમંત્રીએ જાહેર કરેલી શિક્ષણ અને નોકરી અંગેની યોજનાનો પ્રચાર અને લાભ જનજન સુધી પહોંચાડવાનો ગુજરાત ભાજપાનો નિર્ણય. ગાંધીનગર ખાતે યોજાયેલ ભાજપા હોદ્દેદારોની બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે પણ થઈ ચર્ચા. ભારત સરકારની પ્રસ્તાવિત નવી શિક્ષણ નીતિના સંદર્ભમાં ગાંધીનગર ખાતે માનવ સંસાધન વિકાસ મંત્રાલયની ગુજરાતની યુનિવર્સિટીઓના કુલપતિઓ સહિત દેશભરના નિષ્ણાતો સાથે બેઠક. ચર્ચાની ફળશ્રુતિ રૂપે કેન્દ્ર સરકાર ડિસેમ્બર સુધીમાં નવી નીતિને આપશે આખરી ઓપ. સાઉદી અરબના મીનામાં હજયાત્રા દરમિયાન ધક્કા મુક્કીમાં માર્યા ગયેલા 9 ગુજરાતીઓમાંથી 3 અમદાવાદના અને 1 દંપતી મહીસાગરના. અમદાવાદના 4 લાપતા હજીઓના પરિવારમાં ચિંતાનું મોજું. સમાચાર વિગતવાર જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં G4 દેશોના સંમેલનને સંબોધન કર્યું હતું. આ સંમેલનમાં G4ના ભારત ઉપરાંતના 3 સભ્ય દેશો જર્મની, બ્રાઝિલ અને જાપાનના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આતંકવાદ અને ક્લાઇમેટ ચેન્જ નવા ખતરા તરીકે સામે આવ્યા છે, ત્યારે શાંતિ અને સુરક્ષા મુખ્ય મુદ્દા બની જાય છે. યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં છેલ્લા 10 વર્ષથી સુધારો અટવાયેલો છે, ત્યારે આધુનિક સમય પ્રમાણે સુધારો થવા જરૂરી હોવાનું પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. ક્લાઇમેટ ચેન્જ એન્ડ ટેરરિઝમ આર ન્યૂ કન્સર્ન્સ. સાયબર એન્ડ સ્પેસ આર એન્ટાયરલી ન્યૂ ફ્રન્ટિયર્સ ઓફ અવર ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ચેલેન્જીસ. Yet, our institutions, approaches, and often mindsets reflect the wisdom of the century we have left behind, not the century we live in. This is especially true of the United Nations Security Council. The reform of the Security Council within a fixed time frame had become an urgent and important task. ત્યારબાદ પ્રધાનમંત્રી સિલિકોન વેલી જવા રવાના થયા હતા. પ્રધાનમંત્રી ફેસબુકના કેલિફોર્નિયા સ્થિત હેડક્વાર્ટરની મુલાકાત લેશે. કેલિફોર્નિયા ખાતે તેઓ ભારતીયો અને અમેરિકનોને સંબોધન પણ કરશે. બાદમાં તેઓ સિલિકોન વેલીના ટોપ લેવલના ભારતીય મૂળના સીઈઓને મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 70 વર્ષ જૂના સંયુક્ત રાષ્ટ્રસંઘ અને તેની મહત્વની સુરક્ષા પરિષદમાં સુધારો કરવાની હિમાયત કરી છે. તેમણે ન્યૂયોર્ક ખાતે સંયુક્ત રાષ્ટ્રમાં સતત વિકાસ અંગેના શિખર સંમેલનના સંબોધનમાં જણાવ્યું હતું કે યુએનની વિશ્વસનીયતા યથાવત રાખવા હવે તેમાં સુધારો કરવો જરૂરી છે. પ્રસ્તુત છે એક અહેવાલ. યુએનને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે વિકસિત દેશોએ ક્લાઇમેટ ચેન્જના મુદ્દે પોતાની આર્થિક જવાબદારીઓ અદા કરવી જોઈએ. ગરીબી નાબૂદ કરવા પર ભાર મૂકતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે સતત વિકાસનો લક્ષ્યાંક હાંસલ કરવા ગરીબી નાબૂદ કરવી જરૂરી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું હતું કે સમસ્યાઓનું નિરાકરણ માત્ર વર્તમાન પેઢી નહીં, ભાવિ પેઢીને પણ ધ્યાનમાં રાખીને લાવવું જોઈએ. અમારે નિર્ધારિત લક્ષ્યોમાં गरीबी उन्मूलन सबसे ऊपर है. अगर हम सबका साझा संकल्प है कि विश्व शांतिपूर्ण हो, व्यवस्था न्यायपूर्ण हो और विकास सस्टेनेबल हो, तो गरीबी के रहते यह कभी भी संभव नहीं होगा.
પ્રધાનમંત્રીએ સલામતી પરિષદ સહિત યુએનમાં સુધારો કરવા પર ભાર મૂકતા કહ્યું હતું કે યુએનની વિશ્વસનીયતા યથાવત રાખવી હોય તો આવો સુધારો કરવો જ પડશે. ક્લાઇમેટ ચેન્જના મુદ્દે ઉભા થયેલા પડકારો અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ બાબતે ન્યાય કરવાની પ્રક્રિયામાં ગરીબો પ્રત્યે સંવેદનશીલતા હોવી જરૂરી છે. અગર હમ ક્લાઇમેટ ચેન્જ કી ચિંતા કરતે હૈ તો કહીં ના કહીં હમારે નિજી સુખ કો સુરક્ષિત કરને કી બુ આતી હૈ. લેકિન યદી હમ ક્લાઇમેટ જસ્ટિસ કી બાત કરતે હૈ તો ગરીબો કો પ્રાકૃતિક આપદાઓ સે સુરક્ષિત રખને કા સંવેદનશીલ સંકલ્પ ઉભર કરકે આતા હૈ. પ્રધાનમંત્રીએ ભાજપની વિચારધારાના જનક ગણાતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ભારતના મહાન વિચારકનો ધ્યેય છેવાડાના માનવીનો વિકાસ એટલે કે અંત્યોદય રહ્યો છે અને સંયુક્ત રાષ્ટ્રના એજન્ડા 2030માં પણ અંત્યોદયના વિચારની સુગંધ આવે છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સંયુક્ત રાષ્ટ્રના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સતત વિકાસ લક્ષ્ય SDGને મંજૂરી મળી ગઈ છે. આગામી 15 વર્ષમાં ગરીબી અને ભૂખમરો દૂર કરી જાતીય સમાનતા અને સૌને સન્માનપાત્ર જીવન આપવાનો આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ છે. પ્રસ્તુત છે એક અહેવાલ. 193 સભ્યોવાળી યુએન મહાસભાએ નવી રૂપરેખા પોતાની દુનિયામાં બદલાવ સતત વિકાસ માટે 2030ના એજન્ડાનો સ્વીકાર કર્યો હતો. એસડીજી અંતર્ગત આગામી 15 વર્ષમાં ગરીબી નાબૂદી, અસમાનતા સાથેનો સંઘર્ષ અને જળવાયુ પરિવર્તનનો સામનો કરવા 17 ઉદ્દેશ તેમજ 169 લક્ષ્યાંકો નક્કી કરાયા છે. આ પ્રસંગે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ બાન કી મુને આ લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા તમામ રાષ્ટ્રોને સદભાવના અપનાવવા અપીલ કરી હતી. To achieve these new global goals, we will need your high-level political commitment. We will need a renewed global partnership. Governments agreed on a visionary charter dedicated to we the peoples. The agenda you are adopting today advances the goals of the charter. It embodies the aspirations of people everywhere for lives of peace, security, and dignity on a healthy planet. Let us today pledge to light the path to this transformative vision. I count on your strong leadership and commitment. તેમણે હાલના શિખર સંમેલનને માનવ ઇતિહાસની વિશેષ ક્ષણ તરીકે મૂલવી હતી. ગરીબી દૂર કરવાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા તેમણે વિશ્વને ઉત્કૃષ્ટ દ્રષ્ટિકોણ અપનાવવા જણાવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આગામી 15 વર્ષમાં જે 17 મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાના છે તેમાં ગરીબીની સંપૂર્ણપણે નાબૂદી, ભૂખમરા નાબૂદી, ઉચ્ચ શિક્ષણ, જાતીય સમાનતા, સ્થિર શહેર અને સમુદાય, સુરક્ષિત પાણી અને સાફ સફાઈનો સમાવેશ થાય છે. 2015નું વર્ષ સંયુક્ત રાષ્ટ્ર માટે ઐતિહાસિક સાબિત થશે તેવું અનુમાન છે. આ વર્ષ દરમિયાન એક એવો કરાર કરાયો છે જેનાથી વિકાસનું સ્વરૂપ બદલાઈ જશે. સંયુક્ત રાષ્ટ્રના મતે એસડીજીએ સહસ્ત્રાબ્દી વિકાસનું સ્થાન લીધું છે અને તે અગાઉના લક્ષ્યાંકો કરતાં વધુ યોગ્ય છે. એસડીજીની ખાસિયત એ છે કે તે માત્ર વિકાસશીલ દેશો પૂરતું જ સીમિત ન રહેતા તમામ દેશોને લાગુ કરાશે. સતત વિકાસ લક્ષ્યને યુએને આપેલી મંજૂરીને એક ઐતિહાસિક નિર્ણય ગણાવાઈ રહ્યા છે જેનાથી ઉત્કૃષ્ટ વિશ્વનું નિર્માણ થઈ શકશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વીરભદ્રસિંહ સામે સીબીઆઈએ આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ કરી શિમલા ખાતેના તેમના નિવાસસ્થાન સહિત રાજ્યમાં 11 સ્થળોએ દરોડા પાડ્યા છે. વીરભદ્રસિંહના દિલ્હી ખાતેના નિવાસસ્થાને પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વીરભદ્રસિંહની પુત્રીના આજે લગ્ન યોજાઈ રહ્યા છે અને આજે જ સીબીઆઈએ દરોડાની કાર્યવાહી કરી છે. बहुत ही गंभीर मामला है और यह स्पष्ट हो गया है कि स्टील मिनिस्टर के रूप में, यूनियन स्टील मिनिस्टर के रूप में जब वो कार्य कर रहे थे तो उस समय यह एक जिसको कहते हैं कि भ्रष्टाचार हुआ और उस भ्रष्टाचार का स्पष्ट उदाहरण सामने आया है. मुझे लगता है कि वीरभद्र सिंह जी को कोई नैतिक अधिकार नहीं है कि वह मुख्यमंत्री के रूप में अब हिमाचल प्रदेश की सेवा करें. विवादित जो पैसा है
वो 5 से 6 करोड़ का उन्होंने खुद रिटर्न किए, फाइल किए। शायद इनकम टैक्स को कुछ आपत्ति थी, और इस देश में करोड़ों लोग, लाखों लोग जब इनकम टैक्स रिटर्न भरते हैं तो कई आपत्ति होती है, केसे चलते हैं। गांधीनगर ना श्री कमलम खाते आज भाजपा ना प्रदेश होद्देदारों की बैठक योजाई हती। भाजपा नेताओं वी सतीश जी, डॉक्टर दिनेश शर्मा और भाजपा प्रदेश अध्यक्ष आर सी फर्दूनी खास उपस्थिति में योजायेल बैठक में मुख्यमंत्री आनंदीबेन पटेले ताजेतर में जाहिर करेली शिक्षण और नौकरी अंगेनी योजना प्रचार और लाभ जन जन सुधी पहुंचे ए माटे खास अभियान चलावानो अनुरोध करायो हतो। आ बैठक में आगामी समय में योजनारी स्थानिक स्वराज्य की चूंटणी अंगे पक्षनी व्यूहरचना अंगे पण चर्चा विचारणा करवामां आवी हती। विविध स्तरनी चर्चाओं ने लईने साथोसाथ कार्यकर्ताओ क्या क्या प्रकारना पोताना चूंटणी लक्षी अने संगठन लक्षी सूचनों करे छे एनी पण वातचीत करीने एक टू वे बैठक नेतृत्व तरफ थी पण मार्गदर्शन मळे, सातोसात जिल्लाना आगेवानो के जेमना द्वारा जिल्लानुं संचालन आगामी दिवसोनी जिल्लानी स्थानिक स्वराज्यनी चूंटणीओ एमना द्वारा लड़ावानी छे त्यारे ए बधी ज चर्चाओ आ बधी ज बैठकोमां करवामां आवी रही छे। नवी शिक्षण नीतिना घड़तरमां विद्यार्थीओ अने मानवता केन्द्रमां रहे ते वर्तमान समयनी मांग छे तेम शिक्षण मंत्री भूपेन्द्रसिंह चुडासमाए जणाव्युं हतुं। सेंट्रल युनिवर्सिटी ऑफ गुजरात अने मानव संसाधन विकास मंत्रालय MHRDना संयुक्त उपक्रमे योजायेली कंसल्टेशन मीटनो प्रारंभ करावता शिक्षण मंत्रीए जणाव्युं के समाजमां बदलाव लावा शिक्षणनी गुणवत्ता उपर भार मूकवो खूब ज जरूरी छे। आ बैठकमां गुजरातनी युनिवर्सिटीओना कुलपतिओ सहित देशभरना शिक्षणविदो उपस्थित रह्या हता। MHRDના સંયુક્ત સચિવ ઈશિતા રોયે ઇમ્પ્રુવિંગ સ્ટેટ પબ્લિક યુનિવર્સિટી ન્યૂ એજ્યુકેશન પોલિસીની વિગતોની રૂપરેખા આપી હતી। સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ચાન્સેલર પ્રોફેસર વાય કે અલગે નવી શિક્ષણ નીતિમાં ઉચ્ચ શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટ અંગે ચાવીરૂપ સંબોધન કર્યું હતું। આ બેઠકની ફલશ્રુતિ રૂપે આગામી ડિસેમ્બરમાં કેન્દ્ર સરકાર નવી નીતિને આખરી ઓપ આપશે। કે પ્રવેશ મહોત્સવ, ગુણોત્સવ અને ચલો કોલેજના પ્રયોગ અમે સફળતાપૂર્વક પાર પાડ્યા છે। મહિલાઓની આજકાલ વધતી જતી જે સમસ્યાઓ છે એના માટે મેં સૂચન કર્યું છે કે મહિલા ડિફેન્સ કોર્સ દાખલ કરવામાં આવે, કે આજકાલ વધતા જતા અત્યાચારોનો સામનો કરવા માટે એક બેન તૈયાર થઈ શકે એ કોર્સ એણે કર્યો હતો। આ એક મારું સૂચન હતું। સાઉદી અરેબિયાના મીનામાં હજયાત્રીઓની ધક્કામુક્કીમાં 770 હજયાત્રીઓના મૃત્યુ થયા છે, તેમાં ગુજરાતના 9 સહિત ભારતના 18 હજયાત્રી જન્નતશીન થયાના અહેવાલ છે। તે જ પ્રમાણે અમદાવાદના 4 હજયાત્રી હજુ પણ લાપતા છે। ગુજરાતી હજયાત્રીઓના પરિવારોમાં તેનાથી ચિંતાનું મોજું ફરી વળ્યું છે। પ્રસ્તુત છે એક અહેવાલ। મક્કામાં હજયાત્રા દરમિયાન અમદાવાદના 2 મહિલા હજયાત્રી સહિત ગુજરાતના 9 હજયાત્રીના મૃત્યુ થયા છે। હજયાત્રા દરમિયાન અવસાન પામેલા હજીઓમાં અમદાવાદ શહેરના શાહપુર અને જોહાપુરા વિસ્તારમાં રહેતા 3 હજયાત્રીઓ રૂકસાના બીબી મહંમદ ઇશાક, જોહરા બીબી મહંમદ શફી નાગોરી તેમજ નઈમ યુસુફ નાગોરીનો સમાવેશ થાય છે। એક જ પરિવારના 3 હજયાત્રીના મૃત્યુ થતાં પરિવારમાં ભારોભાર દુઃખની લાગણી પ્રવર્તી રહી છે। મૃતકોના આત્માની શાંતિ માટે પરિવારના બધા જ સભ્યો બંદગી કરી રહ્યા છે। અમને ભી ખુશી ખુશી પહોંચાય કે ઇનકે દિલ કી તમન્ના હે તો અલ્લાહ એક બાર ઓર પૂરી કર દે યે હોયા હે વહાં પર અલ્લાહ વાપિસ નહીં લા સકા યે ભી કુછ અલ્લાહ કી મસલિયત હોયગી અલ્લાહ ઉનકી મગફિરત કરે। એમ થયું કે હું બીજી વાર જાઉં એટલે અમને ભી એમ સોચ્યું કે અમારે એમને મોકલો, અમારી જોડે જઈને એમનું પેન્શન હતું, તમે તમને કીધું ખુશી ખુશી તમે જાઓ, અલ્લાહને મંજૂર હતું એ થયું, ઉપરવાળાની આત્માની વાત હતી ત્યાં એ ત્યાં અલ્લાહની રહેમતને પહોંચ્યા એ જગ્યા પર મર્યા, એના માટે અમને સંતોષ છે કે અલ્લાહ પાકે એમને બહુ સારી જગ્યા ઓર આસાન મોત આપી છે। પરિવારના કેટલાક હિન્દુ મિત્રો પણ આપત્તિની આપડોમાં તેમને હૈયાધારણ આપવા પહોંચ્યા હતા। દેખો મે સમાચાર મિલા હે કે ભાઈ એસા હુઆ હે મક્કા મે ઓર ઇસકે લિયે મે સુનતે યહાં આયા ઓર આતે હી મેરે કો એસા ઘર વાલે સે મિલા કે ભાઈ યહાં એસા હુઆ હે તો મેરે કો દુખ તો હુઆ હે
लेकिन खुशी की बात ये भी है कि चलो वहाँ गए और ऐसा हुआ तो क्या है कि ये बहुत नसीब वालों का ही मतलब ऐसा है। જ્યારે અમદાવાદના જુહાપુરાના જ એક પરિવારના બે સભ્યોનો સંપર્ક હજી સાધી શકાયો નથી. હજ યાત્રાએ ગયેલા વૃદ્ધા ફાતમા રહીમભાઈ મંસૂરી તેમજ તેમના પુત્ર મહંમદ યુનુસ રહીમભાઈ મંસૂરીનો હજી પણ સંપર્ક સાધી શકાયો નથી. જુહાપુરા વિસ્તારના જ અન્ય બે હજયાત્રીઓ ઇમ્તિયાઝ પાલનપુરી અને શાહીન પાલનપુરીનો પણ હજી સંપર્ક સાધી શકાયો નથી. આ પરિવારોમાં પણ લાપતા કુટુંબીજનો વિશે ચિંતાની લાગણી પ્રવર્તી રહી છે. मेरे परिवार में से तीन जन हज के लिए गए थे. उसमें से मम्मी का, मेरे अम्मी का, मंसूरी कुलसुम बहन यूनुस भाई का कांटेक्ट हुआ है और अभी वो होटल में है. लेकिन मेरे पापा और दादी मंसूरी यूनुस भाई रहीम भाई और मंसूरी फातिमा बहन रहीम भाई का कोई संपर्क नहीं हो पा रहा. મહીસાગરના દંપતી પણ મક્કામાં ધક્કામુક્કી દરમિયાન અવસાન થયા છે. ગળતેશ્વર તાલુકાના જરગાલ ગામના દંપતી અયુબશાહ બાફનશાહ દિવાન તેમજ તેમના પત્ની જુબેદા બીબી અયુબશાહ દિવાનનો સમાવેશ થાય છે. બકરી ઈદના દિવસે આ સમાચાર મળતા સમગ્ર મુસ્લિમ બિરાદરીમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. મક્કા શરીફમાં એ લોકો એમના અરકાન નમાઝની વખતે શેતાનની પથ્થરમારવાની જગ્યા ઉપર એમને ભાગદોડ મચતા મમ્મી અને પપ્પાની બંનેની મતલબ મૃત્યુ થઈ છે એવી અમને જાણવા મળ્યું છે. આજે સવારે મારા દાદી અર્ધ પડવા ગયા હતા તો તેમને સમાચાર મળ્યા કે તે સહી સલામત છે, તેથી અમે ખુશ છીએ. ત્યાં ગયા છે બે, અયુબ ચનાટી ને મારી બેન બિસ્મિલ્લા, બે ગયા છે પણ એક ભાગદોડમાં એક મળ્યા છે અને એક નથી મળતા. હજ યાત્રા માટે ગયેલા સંપર્ક વિહોણા હજયાત્રીઓ વિશે બધા જ ચિંતા સેવી રહ્યા છે. દૂરદર્શન સમાચાર અમદાવાદ. દર્શક મિત્રો, સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. દીનદયાલ ઉપાધ્યાય ભારતીય સભ્યતા એવં સંસ્કૃતિ કી ચિંતન ધારા પર આધારિત એકાત્મ માનવવાદ કે પ્રવર્તક, જિનકે સબકા આર્થિક ઉત્થાન ઓર સર્વાંગીણ વિકાસ કે વિચાર કો સાર્થક કરને ભારત સરકાર ને બનાઈ દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. અબ દેશ કે ઇતિહાસ મેં પહેલી બાર હો રહા હૈ ફીડર સેપરેશન કા વિશાલ કાર્ય, જિસસે હર ગાંવ ખેત કો ભી મિલેગી પર્યાપ્ત બિજલી ઓર ઉઠેગી ખુશિયો કી લહેર, જબ હોગા દીનદયાલ જી કા અંત્યોદય કા સપના સાકાર. આઈએ દીનદયાલ ઉપાધ્યાય જન શતાબ્દી વર્ષ પર ઉને દેતે હૈ ભાવભીની શ્રદ્ધાંજલિ. વિરામ બાદ સમાચારમાં પુનઃ સ્વાગત છે. વિસનગર માર્કેટ યાર્ડમાં નવા સિઝનના કપાસની હરાજીનો પ્રારંભ કરાયો હતો, જેમાં પ્રથમ દિવસે 555 થી 1099 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. ઉત્તર ગુજરાતના વિવિધ તાલુકાના ખેડૂતો તેમના માલના વેચાણ અર્થે વિસનગર માર્કેટ યાર્ડ પહોંચતા પ્રથમ દિવસે 526 મણ આવક થવા પામી હતી. સપ્ટેમ્બર માસના અંતથી શરૂ થતી કપાસની સિઝન માર્ચ મહિના સુધી ચાલતી હોય છે. ચાલુ વર્ષે કપાસનો ભાવ સારો રહેશે તો આવકમાં પણ વધારો થવાની સંભાવના યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરી કમલેશ પટેલે વ્યક્ત કરી હતી. કપાસનું ઉત્પાદન ઓછું છે પણ ભાવ સારા મળ્યા. 800 થી 850 ના ભાવ ચાલે છે પણ આની પેટી આમ તો જોઈએ તો થોડુંક નીચું ગણાય. ક્વોલિટી અત્યારે હવાની આવે, હાલ સુકા માલો જે ઓછા હજી અઠવાડિયા પછી ક્વોલિટી માલો આવશે. એમ ગઈકાલથી કપાસનું રજી ચાલુ કરવામાં આવી છે, એમાં 1000 સુધીના ભાવ પડે છે, એમાં 850 થી 1000 સુધીના ભાવ છે કપાસમાં અને ક્વોલિટી સારી આવે છે. ખેડૂતો ભાવથી ખુશ છે અને ભવિષ્યમાં આવવાના આના કરતાં વધુ ભાવ રહેશે તો આવકો પણ વધુ સારી રહેવાની સંભાવના છે. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ મેળાને ધ્યાનમાં રાખીને અંબાજી દેવસ્થાન દ્વારા તૈયાર કરાયેલા 11,111 કિલોગ્રામના બુંદીના લાડુએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવવા માટે મજબૂત દાવેદારીની તૈયારી કરી દીધી છે. આ મહાલાડુની મહાપ્રસાદીનો લાભ લઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. પ્રસ્તુત છે એક અહેવાલ. યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી મહામેળામાં રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી ભક્તો આવી રહ્યા છે. દૂર દૂરથી વાહનોમાં દર્શન માટે આવનાર શ્રદ્ધાળુઓની સાથે પગપાળા સંઘોની સંખ્યા પણ ઘણી મોટી છે. આ વખતે મહામેળામાં 11,111 કિલોગ્રામના બુંદીના મહાલાડુનું ભારે આકર્ષણ જામ્યું હતું.
દીપ પ્રાગટ્ય દ્વારા આ મહાલાડુને યાત્રિકો સમક્ષ ખુલ્લો મુકાયા બાદ તેનું પ્રસાદી રૂપે વિતરણ શરૂ કરાયું હતું. આ પ્રસંગે રાજ્યના મંત્રીઓ પ્રદીપસિંહ જાડેજા, શંકર ચૌધરી અને રમણલાલ વોરા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અંબાજીના શક્તિપીઠમાં ભાદરવી પૂનમના મેળામાં દેશ અને વિદેશમાંથી લાખો દર્શનાર્થીઓ પૂરી શ્રદ્ધા અને આસ્થા સાથે માતાના ચરણોમાં શીસ ઝુકાવવા માટે આવે છે. અંબાજીના વિકાસની અંદર 250 કરોડ કરતાં વધારે રૂપિયાના ખર્ચથી યાત્રાળુઓની સુખ સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. ભક્તોને પ્રસાદ વિતરણના કાર્યક્રમમાં મંત્રીશ્રીઓએ પણ ભાગ લીધો હતો. આ અગાઉ તમામ મહાનુભાવોએ અંબાજી માતાના મંદિર ખાતે પૂજન અર્ચન કરીને ધન્યતા અનુભવી હતી. છેલ્લા 182 વર્ષથી અમદાવાદથી લાલડંડાનો સંઘ પોતાની પરંપરા મુજબ અંબાજી ખાતે 500 જેટલા સંઘવી અને 61 જેટલી લાલ ધજાઓ લઈ માં અંબાના દ્વારે પહોંચ્યા છે અને તે પહેલાં ખોડિયાર માતાના મંદિરે કુમકુમના થાપા લગાવવામાં આવે છે અને પછી સંઘવીઓને પણ થાપા લગાયા પછી મંદિરમાં માતાજીને નેજા ચડાવવામાં આવે છે. આ સંઘ સૌથી જૂનો અને સૌથી મોટો માનવામાં આવે છે. 182 વર્ષ પહેલાં પ્લેગનો રોગ ફાટેલો ત્યારે માણસો પક્ષી પક્ષીની એમ મરતા હતા. એ વખતે 80 દિન સીટ એમને એક માનતા માલેલી જે એમ પદ્માવતીનું એમની માતા હતા, પણ એમને અંબાજી સ્વરૂપ ગણીને માનતા માની કે ભાઈ આથી રોગ ક્ષમી જશે તો તારા પારે ચાલતો આવીશ. ત્યાંથી આ પરંપરા ચાલે છે. દરમિયાનમાં રાજકોટથી પણ એક સંઘ પરંપરાગત વસ્ત્રો પહેરીને મા અંબાના દર્શન માટે નીકળ્યો હતો. અંબાજી તરફ જતા માર્ગો ઉપર પદયાત્રીઓની સેવા માટે અનેક સેવા કેમ્પો શરૂ કરાયા છે, જેમાં પદયાત્રીઓને નાસ્તાથી લઈ જમવા સુધીની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. પદયાત્રીઓને પાટાપિંડી સહિતની સામાન્ય સારવાર પણ અહીં અપાય છે. અમે અવિરત માણસોને સેવા, બેસવા, આરામ, પ્રસાદ વગેરેની તમામ સુવિધાઓ પૂરી પાડીએ છીએ. સમગ્ર દેશમાં અનોખા ધાર્મિક મહત્વ ધરાવતા યાત્રાધામ અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપૂર આવવાનું ચાલુ છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. નાંદોદ તાલુકાના ધારીખેડા ખાતે આવેલી નર્મદા શુગર ફેક્ટરી 9 લાખ મેટ્રિક ટનના ઉત્તમ ગુણવત્તાની ખાંડના ઉત્પાદન માટે સજ્જ બની છે. નર્મદા શુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ સહિતના આગેવાનોએ પૂજન કરી બોઇલર શરૂ કર્યું હતું. આ પ્રસંગે ફેક્ટરીના કામદારોને તિલક કરી તેમના હસ્તે શ્રીફળ વધેરી ફેક્ટરીની વિવિધ ભાગોમાં પણ પૂજનવિધિ કરવામાં આવી હતી. ચાલુ વર્ષે ભરૂચ નર્મદામાં 14,500 એકરમાં શેરડીનું વાવેતર કરાયું છે અને 9 લાખ મેટ્રિક ટન શેરડીનું પિલાણ કરીને 10 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે. આ લક્ષ્યાંકને પહોંચી વળવા માટે 1 મહિના બાદ શુગર ફેક્ટરીઓ ધમધમવા લાગશે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 6,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. તેના ભાગરૂપે નર્મદા સુગર ફેક્ટરીના ભાગમાં 22 કરોડ રૂપિયા મળવાના છે. આ બધાની ઉજવણીના ભાગરૂપે આજનો એક કાર્યક્રમ હતો. બોઇલર પ્રદીપન થવાથી સુગર ફેક્ટરીના કર્મચારીઓમાં પણ ચેતના આવશે, થોડું જોમ આવશે. નાના મોટા કામો બાકી હોય તો એ ઝડપથી પૂરા થશે અને આવનારા દિવસોમાં ટૂંક સમયમાં સુગર ફેક્ટરી શરૂ કરીશું. દમણ દીવ શિક્ષણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અંતર્ગત કલા ઉત્સવનું આયોજન કરાયું હતું, જેમાં દમણની સરકારી અને ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કલા ઉત્સવમાં વિઝ્યુઅલ આર્ટ્સ અને મ્યુઝિકલ હરીફાઈ રાખવામાં આવી હતી. કલા ઉત્સવમાં બેટી બચાવો બેટી પઢાઓ થીમ પર વિદ્યાર્થીઓએ સંગીત અને નાટક રજૂ કર્યા હતા. આ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરની હરીફાઈમાં ભાગ લેશે. વિજેતાઓને પુરસ્કાર પણ આપવામાં આવશે. કલા ઉત્સવમાં શિક્ષા નિયામક લેખરાજ સહિત કોઓર્ડિનેટર નરેન્દ્ર ભંડારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ग्रुप ए में 700 है, ग्रुप बी में 800 है. ये जो प्रोग्राम है उसके लिए जो पात्रता है गवर्नमेंट स्कूल और गवर्नमेंट द्वारा दी गई अनुदान वाले स्कूल मतलब ब्रांडेड स्कूल उसको पार्टिसिपेट कर सकते हैं. दर्शक मित्रों હવે જોઈએ મહત્વના 10 સમાચારો 3 મિનિટમાં.
બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા 49 બેઠકો માટે ઉમેદવારી પત્રોની ચકાસણી પ્રક્રિયા પૂરી થયા બાદ હવે કુલ 625 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં. ઉમેદવારી પાછી ખેંચવાનો આજે હતો છેલ્લો દિવસ. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીને જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયનું કુલપતિ પદ સોંપવાના પ્રસ્તાવ મુદ્દે શરૂ થયો હોબાળો. વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી સંગઠને સ્વામીને આ પદે નિમવા સામે કર્યો વિરોધ. સંગઠને કહ્યું, સ્વામીની નિમણૂક થશે તો વયમર્યાદાના નિયમનો થશે ભંગ. રાજધાની નવી દિલ્હીમાં ડેન્ગ્યુના પ્રકોપને પગલે કેગે મચ્છરોથી થતા રોગચાળાને ડામવા દિલ્હી સરકાર તરફથી લેવાયેલા પગલાંની તપાસનો આપ્યો આદેશ. કેગ દિલ્હી સરકાર તેમજ સ્થાનિક તંત્ર દ્વારા રોગચાળા સામે પ્રજાને રક્ષણ આપવા કરાયેલી કામગીરીની કરશે સમીક્ષા. ખગોળશાસ્ત્રને લગતા બ્રહ્માંડના ગૂઢ રહસ્ય વૈજ્ઞાનિક ઢબે ઉકેલવા માટે ભારત દ્વારા એસ્ટ્રોસેટ નામનો ખાસ ઉપગ્રહ છોડવાની તૈયારી. શ્રીહરિકોટા ખાતે આવેલા સતીશ ધવન અવકાશ કેન્દ્ર ખાતે આજે સવારે 8 વાગ્યાથી 50 કલાકનું કાઉન્ટડાઉન શરૂ. એસ્ટ્રોસેટને સોમવારે સવારે 10 વાગે અવકાશે ભણી રવાના કરાશે. પીએસએલવી C-30 રોકેટ વડે એસ્ટ્રોસેટ સાથોસાથ કેનેડા, ઇન્ડોનેશિયા અને અમેરિકાના 6 નાના ઉપગ્રહ પણ જશે અવકાશમાં. કેન્દ્રીય મંત્રી એમ વેંકૈયા નાયડુએ ચેન્નઈમાં લઘુ ઉદ્યોગકારોને ચેકનું કર્યું વિતરણ. મુદ્રા લોન મેગા પ્લાન અંતર્ગત દેશભરમાં આ પ્રકારના કાર્યક્રમોનો કરાયો છે પ્રારંભ. 2 ઓક્ટોબર સુધી સાર્વજનિક બેંકો આ પ્રકારે આપશે લોન. ઝારખંડમાં ખાદ્ય સુરક્ષા કાયદો લાગુ. પંડિત દીનદયાળ ઉપાધ્યાયના આદર્શો મુજબ રાજ્યના છેવાડાના માણસ સુધી ઘઉં અને ચોખા સસ્તા દરે પહોંચતા કરવાની મુખ્યમંત્રી રઘુવર દાસે કરી નેમ. નેપાળમાં નવા બંધારણના વિરોધમાં સંયુક્ત રાષ્ટ્ર લોકતાંત્રિક મધ્યેશી મોરચાએ દેખાવનો આપ્યો વેગ. જોકે ભારતે નેપાળને વર્તમાન કટોકટીનો ઉકેલ કુનેહપૂર્વક લાવવા આપી સલાહ. નાઇજીરિયાને પોલિયોગ્રસ્ત દેશોની યાદીમાંથી કરાયો દૂર. નાઇજીરિયામાં છેલ્લા 1 વર્ષમાં પોલિયોનો 1 પણ કેસ ન નોંધાયો. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં હજુ પણ પોલિયો પર લગામ કસવાનું બાકી. સાનિયા હિંગીસની જોડીએ ગ્વાન્ઝુ ઓપનનો ખિતાબ જીત્યો. સ્પર્ધાની વિમેન્સ ડબલ્સની ફાઇનલમાં ચીનની જોડીને હરાવી બન્યા ચેમ્પિયન. ફિફાના વડા સેપ બ્લેટરની સ્વિસ ફેડરલ પોલીસે શરૂ કરી પૂછપરછ. તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ. બ્લેટરની ઓફિસની તપાસ દરમિયાન ડેટા કરાયો જપ્ત. અને હવે જોઈએ હવામાન સમાચાર. અને આ સાથે જ આજનો ન્યૂઝ ફોકસ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.